નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, તમારી સમક્ષ લઈને આવી ગયો છું વેધર ઇન્ફોર્મેશન અથવા તો કે વરસાદની આગાહી. હાલ જે 12-13-14 તારીખે આપણે આગાહી કરેલી હતી, જે પ્રમાણે બપોર પછી સારો એવો વરસાદ વરસ્યો છે. તેની પહેલાં પણ આપણે આગાહી કરી હતી કે 9-10 તારીખની અંદર સારો એવો વરસાદ વરસે, તે પણ આપણે સાચી પડી હતી. હવે આપણે આગલી આગાહી કરવાના છીએ, જે આપણે દરેકે દરેક આગાહી આપણે વિન્ડી એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલી છે, તે 100% સાચી પડે છે. તો વાત કરીએ તો કે હવે આપણે આગાહી કરવાની છે કે હાલ જે ચોમાસું નબળું પડ્યું છે, તો હવે ક્યારે ચોમાસું સક્રિય ફરીથી થશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે હવે જે વરસાદ આવશે તે પૂર વરસાદ પડવાનો છે. એટલા માટે આ વિડીયો અમારો અંત સુધી જોજો, અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે આજે જે રવિવાર અને 14 તારીખ હતી, તેની અંદર આપણે જોઈએ તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી હતી, જે આપણે અનુમાન લગાવી શકીએ કે આગળના દિવસોમાં સારો એવો વરસાદ વરસી શકે તેવું આજે અકળામણ હતું. તો વાત કરીએ તો કે 15 તારીખની આપણે અપડેટ લઈએ તો કે 15 તારીખની વિન્ડી એપ્લિકેશન દ્વારા જાણવા મળ્યું છે કે મુંબઈ અથવા તો કે હૈદરાબાદ અથવા તો અમદાવાદ છે અથવા તો નાગપુર છે તેની તરફથી અથવા તો કે ગુજરાતમાં દક્ષિણ તરફથી આપણે ચોમાસું સારું એવું સક્રિય થાય અને આપણા ગુજરાતની અંદર આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. વાત કરીએ તો કે ધીમે ધીમે આપણે અપડેટ લઈએ તો કે ધીમે ધીમે આપણે વિન્ડી એપ્લિકેશન દ્વારા જે ટાઈમિંગ આપણે વધારતા જઈએ તો કે જે ગુજરાત તરફ જે ચોમાસું પ્રણય કરી રહ્યું છે અથવા તો કે ગુજરાત તરફ ચોમાસું વધારે ને વધારે સક્રિય બની અને આવી રહ્યું છે. વાત કરીએ તો કે 16 તારીખની અંદર જે ગુજરાતની અંદર જે અમદાવાદ છે અથવા તો કે જે દક્ષિણ વિસ્તાર છે, જેની અંદર આપણે વાત કરીએ તો કે વેરાવળ છે, સુરત છે, નાસિક છે, અથવા તો જે ભાવનગર છે, વડોદરા છે, દાહોદ છે, અમદાવાદ, મહેસાણા, તેની અંદર સારું એવું ચોમાસું 16 તારીખની સવારે 5 વાગ્યે સારું એવું સક્રિય થઈ અને આવતું જણાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે જે ચોમાસું આપણે જે 16 તારીખની અંદર વાત કરીએ તો કે જે સવારે 10 વાગ્યે સારું એવું ગુજરાતની અંદર, આખા સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. વાત કરીએ તો કે ત્યાર પછી આપણે બપોર પછી 16 તારીખે બપોર પછી 2 વાગ્યાની અંદર પણ સારું એવું ગુજરાતની અંદર, એટલે કે વાત કરીએ તો કે હવે જે ચોમાસું સક્રિય થશે તે 15 તારીખથી લઈ અને ત્યાર પછી આપણે ચોમાસું સક્રિય થશે, 15 તારીખે અમુક વિસ્તારની અંદર વરસાદ થઈ શકે, પરંતુ 16 તારીખની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક કડાકા અને ભડાકા સાથે સારો એવો વરસાદ અથવા તો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને અમુક જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેની અંદર જે રેડ એલર્ટ પણ આપવામાં આવેલું છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ગુજરાતની અંદર જે 9 વાગ્યાની અંદર ગુજરાતમાં જે દક્ષિણ ભાગો છે, ઉના છે, ભાવનગર છે, વડોદરા છે, સુરત છે, તેની અંદર ખૂબ જ રેડ એલર્ટ આપવામાં આવેલું છે, ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે 16 તારીખની અંદર સાર્વત્રિક વરસાદ સારો એવો વરસે તેવી પૂરેપૂરી શક્યતા છે. 17 તારીખની અંદર વાત કરીએ તો કે 17 તારીખે પણ જે ચોમાસાનું જે સક્રિય સ્થિતિ છે તે ગુજરાતની અંદર જ રહેશે, જેના લીધે 17 તારીખે પણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. 17 તારીખે જે 12 વાગ્યા પછી આપણે વાત કરીએ તો કે જૂનાગઢ છે, જામનગર છે, ગાંધીધામ છે, જેની અંદર આપણે જે રેડ એલર્ટ આપવામાં આવેલું છે તે આપણે વિન્ડી એપ્લિકેશન દ્વારા જાણવા મળેલું છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે જે ચોમાસું છે, ત્યાર પછી 17 તારીખે બપોર પછીના 5 વાગ્યાની અંદર જે ચોમાસું જે ઉત્તર ગુજરાત તરફ જાય છે તેવું આપણે અહીં વિડીયાની અંદર જોવા મળ્યું છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે 17 તારીખે 9-10 વાગ્યાની અંદર જે સાંજના 9-10 વાગ્યાની અંદર જે જામનગર, જૂનાગઢ અને દ્વારકા તેની અંદર ચોમાસું થાય અને ત્યાર પછી જે પાકિસ્તાન તરફ જે આગળ વધી રહ્યું છે, ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો કે 18 તારીખે જે ચોમાસું જે 18 તારીખની અંદર આપણે વાત કરીએ તો કે વરસાદની જે સ્થિતિ છે તે જે દ્વારકા છે, જામનગર છે, ગાંધીધામ છે, નલિયા છે, તેની અંદર સારું એવું વરસાદ વરસી શકે અથવા તો રેડ એલર્ટ પણ કહી શકે છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે 18 તારીખની અંદર જે ગુજરાતની અંદર અમુક જગ્યાએ વરસાદ પડે અથવા તો અમુક જગ્યાએ વરસાદ ના પડે તેવી પરિસ્થિતિ આપણે વિની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલી છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે 19 તારીખની અંદર જે દક્ષિણ ગુજરાત તરફથી ફરીથી એક સારું એવું સક્રિય માન જે ચોમાસું કહી શકાય તે આવી રહ્યું છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ તો કે 19 તારીખની અંદર પણ સારું એવું જે આપણે 17 તારીખની વાત કરી કે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થઈ શકે તેવી જ રીતે 19 તારીખની અંદર પણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસી શકે અથવા તો અમુક જગ્યાએ જે જૂનાગઢ છે, જામનગર છે, અથવા તો જે દ્વારકા છે અથવા તો ગાંધીધામ છે તેની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમ કે દરિયાકાંઠાના વિસ્તારની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આવા ને આવા વેધરને લગતા ઇન્ફોર્મેશન જાણવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખો. ધન્યવાદ.